then we do SH position passes from R7 stop X. And we will say this for the Tamarama. The car line and the dense line and the general Sadhu Utta. Like a simple part is in a fellow with that people join the Umara Chenna English grammar. મને જે તમારા અભ્યાસને લગતી જે પરીક્ષાઓ આપી તેના વિશે માહિતી લઈને આવીશ. તો મારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરી દેશો એટલે દરેક માહિતી, દરેક પરીક્ષા વિશેની માહિતી તથા ઇંગ્લિશ ગ્રામર વિશેની માહિતી તમને સરળતાથી મળી જશે. આજે હું તમારા માટે ટેસ્ટ લઈને આવ્યો છે સાદો ઉપકરણ જેને સિમ્પલ પાંચ ભૂતકાળમાં જે ઘટના બની ગઈ હોય તો તે દર્શાવવામાં સારો ઉપયોગ થાય તો સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. પણ સાદા ભૂતકાળનો ઓળખ સૂચક શબ્દો કે સાના ઉપરથી આપણે ઓળખી શકીએ કે આ કાળ સાદો ભૂતકાળ થશે તો એના માટે અમે શબ્દો પણ લખ્યા જેના અંદર એગો, બિફોર, બન્સ, ધ લાસ્ટ, પણ ધ લાસ્ટ માંથી ધ લાસ્ટ સન્ડે હોય, ધ લાસ્ટ સન્ડે મંડે એવું હોય, ધ લાસ્ટ વીક આપેલું હોય, ધ લાસ્ટ યર આપેલું હોય તો તેની સાથે કોઈ પણ આપેલું હોય, પછી એસ્ટરડે શબ્દ આપતો હોય, પછી એસ ઉન એ શબ્દ આપતો હોય, પછી વન્સ અપોન એ ટાઈમ આવા શબ્દો આવતા હોય ત્યારે આપણે ડાયરેક્ટ કહી શકીએ કે આ કયો કાળ છે તો તે સાદો કાળ છે. જે આ શબ્દો ઉપરથી આપણે ઓળખી શકીએ કે કયો કાળ છે તો તે સાદો. કોઈ પણ કાળ સમજવો હોય તો એની કઈ વાક્ય રચના આપેલી હોય તો વાક્ય રચના પરથી આપણે શું કરી શકીએ એટલે કયો કાળ તે ઓળખી શકીએ. તો આના માટેની વાક્ય રચના કે પહેલા કરતા, પછી બી ટુ એટલે કે ભૂતકાળનું શું આપશે તો રૂપ આપશે, પછી શું તો કર્મ આપે, અને કર્મ પછી કેટલા બંને શબ્દો આવેલા હોય તેના આધારે આપણે શું કરી શકીએ કે ઓળખી શકીએ કે કયો કાળ. આના અંદર મેં લખ્યા કે જતી બીજી પેઢી મોન આપ્યું, ધ લાસ્ટ સન્ડે. જો અહીંયા લાસ્ટ શબ્દ આવ્યું તો લાસ્ટ ઉપરથી આપણને ખબર પડી જાય કે આ કયું કાળ હશે તો સાદો ભૂતકાળ હશે. કદાચ એ ના આપેલું હોય તો પણ તમે ઈડી એટલે કે બી ટુ આપ્યું તો પણ તેના ઉપરથી પણ તમે ઉમેરી શકો કે કયો કાળ હશે તો કે ભૂતકાળ હશે. તો આ આપણે જુઓ કે જતી વિજિટ એનું મૂળ ક્રિયાપદ જેને શું લાગ્યું તો વિજિટ એટલે કે ઈડીમાં લાગ્યું એટલે કે બી ટુ લાગ્યું એટલે જતી વિજિટ એ મન આપ્યું ધ લાસ્ટ સન્ડે એટલે કે આ કયો કાળ હશે તો તેને સાદો ભૂતકાળ હશે. એ રીતે શૈલેષ રિસીવડ અ લેટર ખબર પડી જાય કે આગળ કાળ હશે તો કે કાળ હશે. આ ત્રણ વાક્યો લખે એના ઉપરથી તમે એકવાર જોઈ લેજો કે અહીંયા વિજિટ રિસીવડ ધ વેન્ટ ઉપરથી આપણને ખબર પડી જાય કે આગળ કાળ હશે તો કાળ હશે. તો કોઈ પણ કાળ હોય તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો અહીંયા સાદા ભૂતકાળનો પ્રશ્નાર્થ આપણે બનાવતા શીખ્યા કે સાદા ભૂતકાળના અંદર પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો સાદા ભૂતકાળનો પ્રશ્નાર્થ દીર્ઘી બને કે સાદા ભૂતકાળ કોઈ તમને પૂછે કે સાદો ભૂતકાળ હોય તો એનો પ્રશ્નાર્થ વાક્ય શાનાથી બને તો કે સાદો ભૂતકાળ હોય એનો પ્રશ્નાર્થ વાક્ય શાનાથી બને તો દીર્ઘી બને. સાદા ભૂતકાળનો પ્રશ્નાર્થ વાક્ય શાનાથી બને દીર્ઘી બને. પછી જ્યારે દીર્ઘ સાથે હંમેશા ક્રિયાપદ શું આવે તો મૂળ જ રૂપ આવે. તમને સમજાયું તો આગળ મેં પહેલો કાળ સમજાવ્યો કે સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળ
રચના વાક્ય દૂરસ્થી બનતું હતું, જ્યારે સાદા ભૂતકાળમાં સનાથી બનતો પીઢ ડુડર સાથે સાદા વર્તમાન કાળમાં મેં તમને કહ્યું હતું કે સાદા વર્તમાન કાળમાં ડુડર સાથે મૂળ ક્રિયાપદ આવે, એવી રીતે અહીંયા પણ ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું કઈ સ્વરૂપ આવે તો મૂળ સ્વરૂપ જ આવે. આની વાક્ય રચના જોવા જઈએ તો પહેલા ડીડ આવે, પછી કર્તા આવે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અને ડીડ આવે એટલે એની સાથે હંમેશા ક્રિયાપદનું કઈ સ્વરૂપ આવે તો મૂળ સ્વરૂપ આવે, પછી કર્મ, પછી અન્ય શબ્દો કોઈ આપેલા હોય. હવે જો આ ત્રણ વાક્ય જો એનો જ મે પ્રશ્નાર્થી જુઓ કે જતી વિજિટે માટ આવો ધ લાસ્ટ સંડે, તો આનો પ્રશ્નાર્થ બનાવવો હોય તો અહીંયા મેં કહ્યું કે પ્રશ્નાર્થી વાક્ય રચના કેવી રીતે શરૂઆતમાં ડીડ આવે તો ડીડ લઈ, પછી કરતા અહીંયા શું હતું જતી જતી કરતા આવી ગયો, પછી વિજિટે પણ અહીંયા ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું કોઈ સ્વરૂપ આવે મૂળ સ્વરૂપ આવે એટલે કે ઈડી નીકળી જાય એટલે શું થઈ ગયું વિજિટ, પછી માટ આપું માટ આપું અંદર લાસ્ટ સંડે નું લાસ્ટ સંડે કરી દો અને પાછળ પ્રશ્ન ચિહ્ન લગાવી દો એટલે એનું શું થઈ ગયું પ્રશ્ન ચિહ્ન. એવી જ રીતે શૈલેશ રિસીવડ અ લેટર એસ્ટર, તો એના અંદર પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો ડીડ શરૂઆતમાં લખી દીધું, પછી કરતા એટલે શૈલેશ કરતા તો શૈલેશ લખી દીધું, હવે ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું કઈ સ્વરૂપ આવે તો વી બનાવે એટલે કે મૂળ ક્રિયાપદ આવે તો શું લખી દીધું રિસીવડ હતું એને શું કરી દીધું રિસીવ, અને અ લેટર નું અ લેટર અને યેસ્ટરડે હતું યેસ્ટરડે નું પાછળ પ્રશ્ન ચિહ્ન મૂકી દો એટલે થઈ ગયું. હવે ત્રીજું સ્વરૂપ જોઈએ, ત્રીજું વાક્ય કે વી વેન ટુ પાલનપુર ટુ યર્સ એગો, આનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો શું સમજી લો કે ડીડ તો આવે જ, પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ વાક્ય શાથી બનાવતો ડીડથી ડીડ આવી ગયું એના પછી શું આવે તો કે કરતા આવે તો કરતા વી હતો અહીંયા તો વી મેં કીધું, વેન નું મૂળ સ્વરૂપ થાય ગો તો ગો મેં કીધું, પાછળ જે બધું હતું એ મૂક્યા પછી તમે પ્રશ્ન ચિહ્ન કરી દો એટલે એનું પ્રશ્નાર્થ બની જાય. હવે એક નવ કે એનું નકાર વાક્ય બનાવો, નકાર વાક્ય કેવી રીતે બનાવ તો નકાર વાક્યમાં કરતા આવે પછી ડીડ નો અંત થાય પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, કારણ કે ડીડ આવે એટલે ક્રિયાપદનું શું લાગે તો મૂળ રૂપ લાગે, પછી કર્મ અને શું આવે તો અન્ય શબ્દ. અહીંયા જોઈએ કે જતી નું વાક્ય બનાવો તો જતી કરતા લખી દીધો, એના પછી ડીડ નો અંત, ડીડ નો અંત પર જ્યાં તો ડીડ નો અંત લખી દીધું અને એના પછી શું આવે તો કે મૂળ ક્રિયાપદ ડીડ લાગે એટલે મૂળ ક્રિયાપદ આવે એટલે ડીડ નો અંત, પછી બીજી ડેટ નું અહીંયા શું કરી દીધું બીજી, પછી મોટ આપું મોટ આપું ધ લાસ્ટ અંતે નું લાસ્ટ અંતે, સમજી ગયા તમે કે જતી પછી ડીડ નો અંત તો ડીડ નો અંત લખી દીધું એના સાથે હંમેશા ક્રિયાપદ નું મૂળ રૂપ આવે એટલે ઈડી નીકળી જાય ત્યારે એટલે મૂળ થઈ જાય બીજી, અને માટ આપું તો માટ આપું ધ લાસ્ટ સંતે. એવી જ રીતે શૈલેશ રિસીવડ અ લેટર યેસ્ટરડે, તો શૈલેશ પછી શું આવે તો ડીડ નો અંત, તો આપણે લખાઈ દીધું ડીડ નો અંત, જ્યારે એ શું આવે રિસીવડ હતું પણ આપણે ડીડ નો અંત લગાવ્યું એટલે એનું શું થઈ જતો રિસીવ અ લેટર નું અ લેટર યેસ્ટરડે નું યેસ્ટરડે જોઈ લીધું. હવે ત્રીજું વાક્ય લીધું વી વેન ટુ પાલનપુર ટુ યર્સ એગો, એનું નકાર વાક્ય બનાવવું હોય ત્યારે વી પછી એના સાથે નકાર વાક્ય લખી નો અંત, વી ડીડ નો અંત ગો ટુ પાલનપુર ટુ યર્સ એગો, સમજી જાઓ કે અહીંયા વેન હતું એટલે અહીંયા ડીડ લાગ્યું એટલે એને શું કરી દો મૂળ ક્રિયાપદ કરી દીધું એટલે કે ગો કરી દીધું પાલનપુર પાલનપુર ટુ યર્સ એગો ટુ યર્સ એગો. આ હતો આપણો સાદો સાદો ઉદ્ગાર. આ તમને જો મારો વિડીયો પસંદ આવતો હોય તો તમારી ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો, બીજાને પણ સબસ્ક્રાઈબ કરાવો અને લાઈક કરો, વધુમાં વધુ લાઈક કરો એવી અપેક્ષા છે. થેન્ક યુ ફોર યોર સપોર્ટ.